તો આજે આપણે ધોરણ વિજ્ઞાનની સ્વાદ્યપોથીમાં પાઠ સાત વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણની ચર્ચા કરીશું અને એને પૂર્ણ કરીશું તો ચાલુ શરૂ કરીએ પ્રથમ છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો જેમાં પહેલું પ્રશ્ન છે કે નિસન તંત્રને બચાવવા શું કરી શકાય તો સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવી નિસન તંત્રની શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવું જોઈએ બીજું છે વનને બચાવવા તમે કેવા પ્રયત્ન કરશો તો વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણી કરીશું પ્રશ્ન છે કે તમારા જિલ્લામાં આવેલી સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ અને પ્રાણીઓના નામ જણાવો તેમને બચાવવા તમે કયા પગલાં ભરશો તો અમારા ગુજરાત રાજ્યમાં એશિયાઈ સિંહ અને કચ્છના ઘુડકર પ્રાણીઓ છે જ્યારે ભાલિયા ઘઉં સફેદ મુસળી તેમજ ગૂગળ સ્થાનિક વનસ્પતિ છે કે જેમને બચાવવા પગલાં લેવા જોઈએ જો વિદ્યાર્થી મિત્રો તમે તમારા જિલ્લામાં એવી કોઈ પ્રાણીઓની જાત કે વનસ્પતિની જાત હોય તો તમે એ રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે પૃથ્વી પર વધતા જતા રણ વિસ્તાર પાછળના કારણ કયા કયા છે તો વન નાબૂદીના લીધે ભૂમિ પર વૃક્ષો ઓછા થતા ભૂમિનું ધોવાણ વધ્યું છે ભૂમિનું ઉપરનું પળ દૂર થતાં નીચે સખત પથ્થરોના સ્તર ખુલ્લા થયા છે આથી ભૂમિમાં સેન્દ્રીય પદાર્થોનો ઘટાડો થાય છે અને તેથી ભૂમિ રણમાં ફેરવાય છે પાંચમું છે નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે તો નિવસન તંત્રનું નિર્માણ કોઈપણ વિસ્તારના જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે શું ભેદ છે જણાવો તો સૌથી પહેલાં આપણે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે સમજી લઈએ કે પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટેનું વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે જ્યારે અભયારણ પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે મો પ્રશ્ન છે કાગળનું રિસાયકલિંગ પર્યાવરણને કેવી રીતે બચાવશે તો મિત્રો એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે સત્તર પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે કાગળની બચતથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય છે ઉપયોગ માટે કાગળને પાંચથી સાત વખત રિસાયકલ કરી શકાય છે જેનાથી વૃક્ષો બચાવી શકીએ અને જેની સીધી અસર પર્યાવરણ ઉપર પડશે આઠમો પ્રશ્ન છે કે તમે જાણતા હોય અથવા મુલાકાત લીધી હોય તેવા અભયારણ્યનું નામ જણાવી તેના વિશે માહિતી એકત્રિત કરી નોંધ તૈયાર કરો તો અમે પંચવડી જેવા જીવ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનું એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમણી નામના બે વન્ય પ્રાણી અભયારણ્યની મુલાકાત લીધી આ વિસ્તાર સાલ શાક આંબો જાંબુ હંસરાજ વનસ્પતિ માટે તેમજ ચિંકારા નીલગાય ચિત્તલ દીપડો વરુ પ્રાણીઓ માટે આરક્ષિત છે નવમો પ્રશ્ન છે કે જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે હાથ ધરાય એવા કાર્યક્રમોની નોંધ કરો તો વધારેમાં વધારે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવા પડશે જેથી નિશન તંત્રનું સંરક્ષણ કરવા માટેનું વિશાળ આરક્ષિત ક્ષેત્ર બને

કીટનાશકોનું છટકા વગેરે કારણો છે વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણી અમારા વિસ્તારમાં નીલગાય ઘૂટકર નળિયો વગેરે છે બારમો પ્રશ્ન છે કે જૈવ વિવિધતા અંગે તમારી સમજ લખો તો જૈવ વિવિધતા એટલે કે પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો જૈવ વિવિધતાનું સર્જન સંરક્ષણ કરવા સજીવ જાતિઓનું લુપ્ત થતી અટકાવવા તેમજ નિવસન તંત્રની આળ શ્રૃંખલા અને આહાર જાળ જાળવી રાખવું જોઈએ પ્રશ્ન છે કે પુનઃવનીકરણ સંદર્ભે તમારા વિચારો જણાવો તો પુનઃવનીકરણ દ્વારા ભૂમિનું ધોવાણ ઘટે છે તેમજ ભૂમિની ફળદ્રુપતા વધે છે ભૂમિની જળસંગ્રહ ક્ષમતા વધે છે ભૂમિના ઉપરના પળ દ્વારા નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં વધારો થાય છે તેમજ પુનઃવનીકરણ દ્વારા ભૂમિના પોષક તત્વોના પ્રમાણ બંધારણ પર સકારાત્મક અસર થાય છે પ્રશ્ન છે કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો તો વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણથી તેમજ નિશન તંત્રની આહાર અને આહાર સંકળા ન તૂટે તેની કાળજી લઈ જે વિવિધતામાં ખલેલ અટકાવી શકાય છે પંદરમો છેલ્લો પ્રશ્ન છે કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે પહેલું પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનું છે બીજો જંગલોમાં અને તેની આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા કરવાનો છે તો મિત્રા મિત્રો આમાં બંને એક અને બે વિધાનો બંને સાચા છે તો મિત્રો વિડીયો ગમી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને આવા બીજા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ